છેલ્લા 3 વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નવની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરીને અસરકારક કામગીરી કરવા સારું તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓની સૂચના આપી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ, જે અનુસંધાને શ્રી વીબી કોઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ RSO ડામોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા સૂચન આપેલ છે. જે અનુસંધાને LCB સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં કામે પકડવાનો બાકી આરોપી જયંતિભાઈ વરસિંગભાઈ રાઠવા, રહેવાસી જામલી, નિશાળ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાનો વસેડી 3 રસ્તા નાયરા પેટ્રોલ પંપ પાસે ઉભેલ હોય, જે હકીકત આધારે LCB સ્ટાફના પોલીસ માણસો દ્વારા વસેડી નાયરા પેટ્રોલ પંપ 3 રસ્તા પાસેથી આરોપી જયંતિભાઈ વરસિંગભાઈ રાઠવા, ઉંમર વર્ષ 23, રહેવાસી જામલી, નિશાળ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. રેહાન પટેલ, JTV ન્યૂઝ, છોટાઉદેપુર.